નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં ગણેશ ઉત્સવની ધૂમ છે, એવામાં ફતેગંજ મેઇન રોડ યુવક મંડળમાં આજે સયાજીગંજ વિધાનસભાના જે ધારાસભ્ય છે કિયોરભાઈ રોકડિયા, તમામ જે નગરસેવક છે એ અત્યારે મોજુદ છે. અને ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે. અને આજે એમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જે હમસકલ છે, ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમના હમસકલ પણ આજે આવ્યા છે. સયાજીગંજ વિધાનસભાના જે ધારાસભ્ય જે કિયોરભાઈ રોકડિયા સાહેબ, એમની જાતે પણ વાત કરીશું. સાહેબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ફતેગંજ મેઇન રોડ યુવકની મૂર્તિ છે, આપને કેવી લાગે? ભગવાન ગણેશ આ 10 દિવસ વડોદરા શહેર પર એક આશીર્વાદ વરસાવતા હોય છે, અને એમાં પણ ફતેગંજ વિસ્તારની અંદર ફતેગંજ યુવક મંડળ દ્વારા, મેઇન રોડ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અદભુત પ્રતિમા, જેના દર્શન મનની અંદર એક મનોભાવ અને શ્રદ્ધા અને ભક્તિનું વાતાવરણ મનની અંદર પણ પેદા થાય એવી સરસ મજાની મૂર્તિ લોકોના દર્શન માટે મૂકી છે. ફતેગંજ મેઇન રોડ યુવક મંડળને હું અભિનંદન પણ આપું છું. આજે લોકોની માટે મહાપ્રસાદીનું પણ આયોજન કર્યું છે. અલગ અલગ કન્સેપ્ટથી ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ હંમેશા કાર્ય કરતું આવ્યું છે, ત્યારે આ યુવાનો દેશ માટે પણ જોડાયા છે, માત્ર ધર્મ સાથે નહીં સામાજિક કાર્યો સાથે પણ જોડાયા છે, માટે પણ આ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ હતા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કિયોર રોકડિયા, અને આપ જોઈ રહ્યા છો તમામ જે નગરસેવક છે એ પણ આવ્યા છે. બેન, શું કહેશો આજે અહીંયા દર્શન કર્યા મૂર્તિના? છેલ્લા અમે 5-3 વર્ષથી તો આવીએ જ છીએ, અને કહે છે ને સૌનો સાથ સૌનો વિકાસ. અહીંયા ગરબા બી ખૂબ જ સુંદર થાય છે, અને આજે આ ગણપતિની પ્રતિમા બી દર સાલ કંઈક નવા અભિગમથી નવા આઈડિયાઝથી કરતા હોય છે. તો અમારા નિલેશભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, અને આવા નવા કાર્ય સેવાકીય કરતા રહે એ જ આશીર્વાદ બસ. ફતેગંજ યુવક મંડળ તરફ અને નિલેશભાઈ તરફથી જે ભવ્ય આયોજન થયેલું છે, અહીંયા હર વર્ષ ગણપતિ બાપાને નવીન નવીન પ્રગતિ સાથે કરતા રહે છે, અને આજે મહાપ્રસાદી પણ છે, અને અમને આમંત્રણ અમારા ધારાસભ્ય ફતેગંજ ને પ્રતાપગંજના અમારા વોર્ડમાં આવતા કેરભાઈ રોકડિયા સાહેબ પણ ઉપસ્થિત છે, અને સાહેબ સાથે પીએમસીએમ પણ ઉપસ્થિત છે. એ બદલ આપ જોઈ રહ્યા છો, હાલ અત્યારે તમામ ફતેગંજ મેઇન રોડ યુવક મંડળના જે પ્રમુખથી લઈને તમામ લોકો છે, હાલ ધારાસભ્ય શ્રી કિયોર રોકડિયાનું પણ સ્વાગત કરી રહ્યા છે. ગણપતિ બાપા, ગણપતિ બાપા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં જે ગણેશ ભક્તો છે એ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. કેવરભાઈ રોકડિયા જે ધારાસભ્ય છે સયાજીગંજ વિધાનસભાના, એ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, અને પ્રસાદી બતાવી હજારોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રસાદીનો લાભ હાલ અત્યારે તમામ લોકો લઈ રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે અલગ 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 વાનગીઓ બનાવવામાં આવી છે, અને આ 2 દિવસ પહેલાથી આનું પ્રિપેરેશન કરવામાં આવે છે.
અને આ મોટા મોટા બર્તનમાં આ પ્રસાદી બનાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે તમામ જે ભક્તો છે, હા આવ્યો 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 દર્શક મિત્રો, આ એક ખાસિયત છે ફતેગંજ મેઇન રોડ યુવક મંડળની કે અહીંયા તમામ સમાજના લોકો સેવા આપે છે અને આ સેવા આજે મહાપ્રસાદીમાં અત્યારે જે રાખવામાં આવી છે અને તમામ જે ગણેશ ભક્તો છે એ મહાપ્રસાદીનું આશીર્વાદ રૂપે લઈ રહ્યા છે અને આવી એકતા તમામ જે આપણી સાથે ફતેગંજ મેઇન રોડ યુવક મંડળના પ્રમુખ નિલેશભાઈ છે, એમની સાથે પણ વાત કરીશું અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ત્યાંથી પણ અહીંયા આગળ આવ્યા છે અને જે રીતે દર વર્ષની જેમ આ વર્ષે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, એક અદભુત આયોજન ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. નિલેશભાઈ શું કહેશો, જે રીતે હજારોની સંખ્યામાં અત્યારે લોકો પ્રસાદી લઈ રહ્યા છે? દર વર્ષની જેમ છેલ્લા 23 વર્ષથી ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ આવી જ રીતે ઓછામાં ઓછા 7-8 હજાર ભાવિક ભક્તોનું પ્રસાદી બનાવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે બી અમે મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે. આજે ધારાસભ્યશ્રી પણ આવ્યા હતા, નગરસેવકો બી આવ્યા હતા, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બી આવ્યા છે. આજે અતિથિ અમારા મહા ભંડારામાં સયાજીગંજ વિધાનસભાના કેવડભાઈ રોકડિયા સાહેબ તથા અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના ભાઈ વિરેન્દ્રભાઈ તથા વોર્ડ નંબર 3ની સમગ્ર ટીમ તથા નરેન્દ્રભાઈ મોદી તથા ભૂપેન્દ્રભાઈ લાખાવાળાના જે ભૂપેન્દ્રભાઈ પટેલના જે હમ સકલ છે, જે સાક્ષાત અહીંયા આવ્યા છે એવું જ લાગે તમને, એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સમગ્ર મહેમાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બાપુ શું કહેશો, આજે ભંડારામાં આવ્યા છેલ્લા 23 વર્ષથી અધિકારી યોગ મંડળની ટીમ આખી જે યુવાનોનો જોશથી એ રીતનું કામ કરી રહી છે, ખરેખર અદભુત છે અને અભિનંદન પાઠવું છું. છેલ્લા 23 વર્ષથી જોઉં છું આ ગણપતિનો મહોત્સવ હોય કે નવરાત્રી હોય, એકદમ અદભુત આયોજન હોય છે, અદભુત આયોજન કરવામાં આવે છે અને ગુજરાતના જે મુખ્યમંત્રી છે એમની સાથે પણ વાત કરીશું, એમના જેવા દેખાય છે. શું કહેશો પટેલ સાહેબ, આજે આપ અહીંયા આગળ આવ્યા? જો પહેલામાં તો હું ફતેગંજ યુવા મંડળનું અભિનંદન કરું છું અને એ લોકોએ જે આ ગણપતિ સ્થાપનાનું જે આયોજન કર્યું છે અને બહુ ભવ્ય ગણપતિની મૂર્તિ બનાવી છે બધા અવતારોની, તો એ જોઈને મને બહુ ઘણી ખુશી થાય છે. અને બીજું કે મને એક સીએમનો ચહેરો એ દૃષ્ટિથી મને અહીંયા બોલાવ્યું, આ બધાને એમને મારા એમને અભિનંદન કર્યું બદલ હું એમનું બહુ બહુ આભાર માનું છું. બસ દર્શક મિત્રો, જે રીતે મેં કીધું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર ફતેગંજના મહારાજા અને જે મૂર્તિ આપ જોઈ રહ્યા છો, અદભુત મૂર્તિ આ બનાવવામાં આવી છે અને દર વર્ષની જેમ ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા કંઈક નવું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ વખતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પણ ખૂબ જ સારી રીતે ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.